નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આવનારી PSI SI અને પોલીસ કોન્સ્ટેબલની લેખિત કસોટી છે, તો તેમાં ખાસ ઉપયોગી થાય તેવા વિવિધ કાયદાઓની મોડલ સિરીઝ આજથી આપણે શરૂ કરી છે। આજે આપણે મોડલ સિરીઝ 1 જોશું, કે જેમાં કુલ અગત્યના 50 પ્રશ્નો જોશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો પહેલો પ્રશ્ન, ભારતીય ફોજદારી અધિનિયમના કયા પ્રકરણમાં સામાન્ય અપવાદ વિશે જોગવાઈ કરવામાં આવી છે? તો IPC ના પ્રકરણ નંબર 4 માં સામાન્ય અપવાદની જોગવાઈ કરવામાં આવેલ છે। IPC ની કઈ કલમ મુજબ ખોટા પુરાવા ઉભા કરવા તે ગુનો બને છે? તો IPC ની કલમ નંબર 192 મુજબ કોઈ વ્યક્તિ જો ખોટા પુરાવા ઉભા કરે તો તે ગુનો બને છે। કોઈ વ્યક્તિનું આકસ્મિક લડાઈમાં મૃત્યુ થાય છે ત્યારે ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયો ગુનો ગણાય છે? તો મિત્રો, કોઈ પણ વ્યક્તિનું આકસ્મિક લડાઈમાં મૃત્યુ થાય છે ત્યારે IPC મુજબ તેને ગુનાહિત મનુષ્ય વધ તરીકે ઓળખવામાં આવે છે। IPC ની કઈ કલમ મુજબ સ્વેચ્છાપૂર્વક વ્યથા નિપજાવી તે ગુનો બને છે? તો IPC ની કલમ નંબર 321 મુજબ સ્વેચ્છાપૂર્વક વ્યથા નિપજાવી તે ગુનો બને છે। ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવંત પર આધારિત છે? તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શક સંવંત પર આધારિત છે। ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ છે? તો ભારતનું વિભાજન છે અને ભારતને જે સ્વતંત્રતા મળી છે તે માઉન્ટબેટન યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ છે। ભારતના બંધારણમાં ગણતંત્રનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો ભારતના બંધારણમાં જે ગણતંત્રનો સિદ્ધાંત છે તે ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવેલ છે। રાષ્ટ્રપતિ કોની સલાહથી રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરે છે? તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરતા હોય છે। રાજ્યમાં રાજ્યપાલની સલાહકાર સંસ્થા કોણ હોય છે? તો રાજ્યમાં રાજ્યપાલની સલાહકાર સંસ્થા તરીકે રાજ્યની મંત્રી પરિષદ હોય છે। રાજ્યમાં આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્યમાં આયોજન પંચના અધ્યક્ષ રાજ્યના મુખ્યમંત્રી હોય છે। કયા ગૃહને સમાપ્તિ કરી શકાય છે પરંતુ તેને ભંગ કરી શકાતું નથી? તો મિત્રો, વિધાન પરિષદ છે તેને સમાપ્ત કરી શકાય છે પરંતુ તેનો ભંગ કરી શકાતો નથી। વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? તો વિધાન પરિષદના જે સભાપતિ છે તે પોતાનું રાજીનામું ઉપસભાપતિને આપે છે। ભારતમાં કયા પ્રકારની ન્યાય પ્રણાલી છે? તો ભારતમાં એકીકૃત ન્યાય પ્રણાલી આવેલ છે। રાષ્ટ્રપતિ કોની ભલામણથી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોને હટાવી શકે છે? તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયની ભલામણથી લોક સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોને હટાવી શકે છે। જિલ્લાના ન્યાયાધીશની નિમણૂક કોણ કરી શકે છે? તો જિલ્લાના ન્યાયાધીશની નિમણૂક છે તે રાજ્યના રાજ્યપાલ કરે છે। સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે લોર્ડ રિપેનને ઓળખવામાં આવે છે। પંચાયતના ઓડિટ અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તો પંચાયતના ઓડિટ અંગેની જોગવાઈ ભારતીય બંધારણની અનુચ્છેદ 243 જેમાં આપેલ છે। પંચાયતી રાજની આધારશિલા કઈ છે? તો પંચાયતી રાજની આધારશિલા ગ્રામ સભા છે। ભારતના બંધારણની કઈ અનુચ્છેદમાં પંચાયતોને કર નાખવાની સત્તા આપવામાં આવેલ છે? તો ભારતીય બંધારણની અનુચ્છેદ 243H માં પંચાયતોને કર ઉઘરાવવાની સત્તા આપેલ છે। ભારતીય બંધારણમાં 97મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો ભારતીય બંધારણમાં 97મો જે બંધારણીય સુધારો છે તે વર્ષ 2011માં કરવામાં આવેલ છે। ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 40 માં શેની વ્યાખ્યા આપવામાં આવેલ છે? તો ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 40 માં ગુનાની વ્યાખ્યા આપવામાં આવેલ છે। એ નામના વ્યક્તિએ બી નામના ઘરેથી ચોરી કરેલ છે અને તે ચોરીનો માલ સી નામની વ્યક્તિને ઘરે રાખેલ છે ત્યારે IPC ની કઈ કલમ મુજબ સી વ્યક્તિ સામે ગુનો નોંધાશે? તો ત્યારે મિત્રો, IPC ની કલમ 414 મુજબ સી નામની વ્યક્તિ સામે ગુનો નોંધાશે, કારણ કે જે કલમ નંબર 414 છે તેમાં એવી જોગવાઈ છે કે જે ચોરીનો માલ છે તેને સંગ્રહવામાં તેને સંતાડવામાં કોઈ પણ વ્યક્તિ મદદ કરે તો તેની સામે તે ગુનો નોંધાય છે। ત્યાર પછી ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 499માં શેની વ્યાખ્યા આપવામાં આવેલ છે? તો IPC ની કલમ 499માં બદનક્ષીની વ્યાખ્યા આપવામાં આવેલ છે।
ભારતીય ફોજદારી ધારો કયા વિસ્તારમાં અમલ છે? તો ભારતીય ફોજદારી ધારો એટલે કે જે આઈપીસી છે તે સમગ્ર ભારતમાં અમલમાં છે। આઈપીસી 1860 ને બ્રિટિશ સંસદમાં કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો આઈપીસી 1860 ને બ્રિટિશ સંસદમાં લોર્ડ મેકોલે દ્વારા રજૂ કરવામાં આવેલ છે। સીઆરપીસી ની કઈ કલમમાં આસિસ્ટન્ટ જજ અંગેની જોગવાઈ આપવામાં આવેલ છે? તો સીઆરપીસી ની કલમ 10 માં આસિસ્ટન્ટ જજ અંગેની જોગવાઈ આપવામાં આવેલ છે। ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ક્યારથી અમલમાં આવેલ છે? તો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ એટલે કે સીઆરપીસી છે તે 1 એપ્રિલ 1974 ના રોજ અમલમાં આવેલ છે। કોઈ તપાસ કે કેસના સંબંધમાં કોઈ વ્યક્તિને હાજર રહેવા માટે જાણ કરતા કાગળને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો કોઈ પણ તપાસ કરવી હોય અથવા તો કોઈ પણ કેસ સંબંધમાં કોઈ વ્યક્તિને જો હાજર રહેવા અંગે કાગળ લખવામાં આવે તો તે કાગળને સમન્સ તરીકે કાયદાની ભાષામાં ઓળખવામાં આવે છે। કોઈ સાક્ષી ફરી જાય ત્યારે તેને સીઆરપીસી મુજબ શું કહેવામાં આવે છે? તો મિત્રો કોઈ પણ ફરી ગયેલ સાક્ષી હોય ત્યારે તેને સીઆરપીસી મુજબ હોસ્ટાઇલ સાક્ષી તરીકે ઓળખવામાં આવે છે। ગુનાનું શીર્ષકને કાયદાની ભાષામાં શું કહેવામાં આવે છે? તો ગુનાનું શીર્ષકને કાયદાની ભાષામાં તહમત તરીકે ઓળખવામાં આવે છે। દરેક જિલ્લામાં લગ્ન વિષયક કેસો માટે જે અદાલતની સ્થાપના કરવામાં આવે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો દરેક જિલ્લામાં લગ્ન વિષયક કેસો માટે જે અદાલતની સ્થાપના કરેલ છે તેને ફેમિલી કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે। ચીફ જીડ્યુશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી કેદની સજા આપી શકે છે? તો ચીફ જીડ્યુશિયલ મેજિસ્ટ્રેટ છે તે વધુમાં વધુ 7 વર્ષ સુધીની કેદની સજા આપી શકે છે। કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની જોગવાઈ સીઆરપીસી ના કયા પ્રકરણમાં આપવામાં આવેલ છે? તો મિત્રો સીઆરપીસી ના પ્રકરણ નંબર 5 માં ધરપકડ કરવાની જોગવાઈ આપવામાં આવેલ છે। કોર્ટ દ્વારા કાઢવામાં આવેલ ધરપકડ માટેનું વોરંટ લેખિત હોવું જોઈએ તેમજ તેમાં અધિકારીના સહી અને સિક્કા હોવા જોઈએ તેવી જોગવાઈ સીઆરપીસી ની કઈ કલમમાં આપવામાં આવેલ છે? તો મિત્રો કોર્ટ દ્વારા કાઢવામાં આવેલ ધરપકડનું વોરંટ લેખિત હોવું જોઈએ અને તે વોરંટમાં અધિકારીના સહી અને સિક્કા હોવા જોઈએ તેવી જોગવાઈ સીઆરપીસી ની કલમ નંબર 70 માં આપવામાં આવેલ છે। સીઆરપીસી ની કલમ 82 માં શેની જોગવાઈ આપવામાં આવેલ છે? તો સીઆરપીસી ની કલમ 82 માં ફરારી માટે જાહેરનામાની જોગવાઈ આપવામાં આવેલ છે। રાજ્ય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્ય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ હોય છે। કયા પ્રકારના પુરાવાની ઉલટ તપાસ થઈ શકતી નથી? તો મિત્રો કાનથી સાંભળેલ જે પુરાવા છે તેની ઉલટ તપાસ થઈ શકતી નથી। કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તો તેને મહાવ્યથા તરીકે ઓળખવામાં આવે છે? તો સતત 20 દિવસ સુધી શારીરિક પીડા થતી હોય તો ત્યારે તેને મહાવ્યથા તરીકે કાયદાની ભાષામાં ઓળખવામાં આવે છે। ઉલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થતી હોય છે? તો ઉલટ તપાસ છે તે સામાન્ય રીતે વિરોધ પક્ષ દ્વારા થતી હોય છે। અપીલનો અધિકાર એ કેવો અધિકાર છે? તો અપીલનો અધિકાર તે કાનૂની અધિકાર છે। ભારતીય દંડ સંહિતાના પ્રકરણ 16 માં શેની જોગવાઈ કરવામાં આવેલ છે? તો આઈપીસી ના પ્રકરણ 16 માં માનવ શરીરને અસર કરતા ગુનાઓ અને જિંદગીને અસર કરતા ગુનાઓની જોગવાઈ આપવામાં આવેલ છે। ભારતીય ફોજદારી અધિનિયમની કઈ કલમમાં મૃત્યુની વ્યાખ્યા આપવામાં આવેલ છે? તો આઈપીસી ની કલમ નંબર 46 માં મૃત્યુની વ્યાખ્યા આપવામાં આવેલ છે। આજીવન કેદનો કેદી જ્યારે ખૂન કરવાની કોશિશ કરે છે ત્યારે આઈપીસી ની કલમ 307 મુજબ તેને કેટલી સજા આપવામાં આવે છે? તો આજીવન કેદનો કેદી જ્યારે ખૂન કરવાની કોશિશ કરે છે ત્યારે આઈપીસી ની કલમ 307 મુજબ તેને મૃત્યુની સજા આપવામાં આવે છે। ખૂન માટેની શિક્ષા આઈપીસી ની કઈ કલમમાં આપવામાં આવેલ છે? તો ખૂન માટેની શિક્ષા આઈપીસી ની કલમ 302 માં આપવામાં આવેલ છે। આજીવન કેદના ગુનેગારને આશરો આપનાર વ્યક્તિને કેટલા વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો આજીવન કેદના ગુનેગારને કોઈ વ્યક્તિ જો આશરો આપે તો તે વ્યક્તિને 3 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે। કેગ કોના એજન્ટ તરીકે કાર્ય કરે છે? તો કેગ છે કંટ્રોલર ઓડિટર એન્ડ જનરલ છે। તો મિત્રો તે સંસદના એજન્ટ તરીકે કાર્ય કરતા હોય છે। રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે। બ્રિટિશ કાળમાં સૌપ્રથમ સિવિલ સેવા આયોગની રચના કોના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી? તો બ્રિટિશ કાળમાં સૌપ્રથમ સિવિલ સેવા આયોગની રચના છે તે લોર્ડ મેકોલેના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ છે।
રાજ્યના તમામ કારોબારી કાર્ય કોના નામે થતા હોય છે? તો રાજ્યના તમામ કારોબારી કાર્ય છે તે રાજ્યપાલના નામે થતા હોય છે. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય પોલીસ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય પોલીસ પંચની રચના ઈસવીસન 1977 માં કરવામાં આવેલ છે. તો મિત્રો, વિવિધ કાયદાઓની સિરીઝમાં પહેલી સિરીઝમાં આપણે અહીં 50 પ્રશ્ન સુધી રાખીશું. બાકીના જે અગત્યના પ્રશ્ન છે તે આપણે નેક્સ્ટ બીજી સિરીઝમાં જોશું. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.